મોરબી સતત કહી શકાય કે અલગ અલગ પ્રકારની દુર્ઘટનાનો સામનો કરતો આવ્યું છે. આના અગાઉ મચ્છુ ડેમ તૂટ્યો હતો ત્યારે અનેક લોકો છે તે કહી શકાય કે મૃત્યુ પામ્યા હતા. અત્યારે મચ્છુ નદી પર આવેલો જે ઝૂલતો પુલ છે તે ગઈકાલે રાત્રે તૂટવાથી અનેક લોકોના મોત થયા છે. 140 જેટલા લોકોના મૃત્યુ છે તે ગઈકાલે થયા છે. નદીની અંદર જે પાણી છે તેનો પ્રવાહ ઓછો કરવા માટે જે બાંધ બાંધવામાં આવ્યો છે નદીની આજુબાજુ તે બાંધને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રેથી બે મશીન દ્વારા આ બાંધ તોડવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જૂના સમયમાં જે મજબૂત બાંધકામથી બાંધ બંધાયેલો છે જેથી તોડવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે મશીન પણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો નદીમાંથી પાણી જો ઓછું થાય તો નદીની અંદર જે લોકો ડૂબાયા છે તેમની જે બોડી છે તેને શોધવામાં સરળતા રહે તેના માટે આ બાંધ છે તે તોડીને પાણી ઓછો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મોરબી માટે ગઈકાલનો દિવસ છે તે ખૂબ જ ગોજારો દિવસ હતો. ગઈકાલથી જ કહી શકાય કે તંત્ર છે તે સતત કામગીરી પર લાગી ગયું હતું. આર્મી હોય કે પછી એરફોર્સ હોય અથવા તો એનડીઆરએફની ટીમો હોય તે તમામ ટીમો છે તે અહીંયા આવી પહોંચી હતી. ફાયરની ટીમો છે, 108ની ટીમો છે, બચાવ કામગીરીની જેટલી પણ એજન્સીઓ છે તે એજન્સીઓ મોરબીની અંદર ગઈકાલ રાત્રેથી ધામા નાખ્યા છે, પરંતુ હજુ સુધી માત્ર 140 લોકોને બહાર કાઢી શકાયા છે. હજુ પણ અનેક ડેડ બોડી નદીની અંદર હોવાનું સામે આવી રહ્યું છે અને નદીમાંથી જો પાણી ઓછું થાય તો તે ડેડ બોડી સરળતાથી બહાર કાઢી શકાય તેના માટે જે બાંધ બાંધવામાં આવ્યો છે તેને તોડવામાં આવી રહ્યો છે. આ નદીમાં સૌથી મોટા બે સમસ્યાઓ આવી રહી છે. એક તો નદીની અંદર તમામ જગ્યાએ ઘાસ ઉગેલું છે જેથી કરીને તે ઘાસની અંદર બોટ જવી શક્ય નથી. સાથે જ નદીની અંદર કીચડ છે જેથી કરીને કોઈ પણ બોડી અંદરના ભાગે ભરાઈ ગઈ હોય તો તેને કાઢવી મુશ્કેલ થાય છે. આવા સંજોગોની અંદર પાણી ઓછું થાય તો જ ડેડ બોડી શોધવી ખૂબ સરળ બને તેના માટે કરીને આ પ્રયાસો છે તે થઈ રહ્યા છે. તંત્ર છે તે સતત કામગીરી કરી રહ્યું છે. ગઈકાલનો જે ગોજારો દિવસ મોરબીવાસીઓ માટે હતો તે ક્યારે ભૂલી ના શકાય તેવો હતો. મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો ત્યારે પણ આ જે પરિસ્થિતિ છે તે મોરબીવાસીઓને સર્જાઈ હતી. હવે ફરી એક વખત મચ્છુ નદી પર બાંધેલો જે ઝૂલતો બ્રિજ છે તે તૂટવાથી 140 લોકોના મોત થયા છે અને અત્યારે સમગ્ર મોરબીવાસીઓ છે તે શોકમાં છે. કેમેરામેન રાજભા ગઢવી સાથે જયંતિ ચૌધરી, વીટીવી મોરબી.